અદ્યતન ટેકનોલોજી અને ઇનોવેશનની મદદથી કરોડરજ્જુની યોગ્ય સારવાર હવે શક્ય બને તે સંદર્ભે ડોક્ટર ભરત દવે દ્વારા અમદાવાદ ખાતે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ડોક્ટર ભરત દવેએ 21 વર્ષ પહેલા અમદાવાદમાં પોતાની મેડિકલ પ્રેક્ટિસની શરૂઆત કરી ત્યારે સ્પાઇન સર્જરી માત્ર ભ્રમ હતો. કરોડરજ્જુની બીમારી સંબંધિત ગેરમાન્યતાઓને દૂર કરવા માટે ડોક્ટર દવે તેમની ટીમે સખત પ્રયાસો કર્યા. એશિયામાં ખાસ કરીને ભારતીયોમાં લો બોન મિનરલ ડેન્સિટી હોય છે જે આનુવંશિક હોય છે. દૈનિક જીવનમાં ખોટી અર્ગોનોમિક પ્રેક્ટિસ તથા ભારતીય આહારમાં કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી 12 સપ્લિમેન્ટ્સ વિશે ઓછી જાણકારી કરોડરજ્જુ સંબંધિત બીમારી માટેના ખૂબ મુખ્ય પરિબળો છે. એરા ઓફ એજ ક્વેક એટલે કે ભારતમાં વૃદ્ધોની સંખ્યામાં વધારાના કારણે નિવારણની સાથે સાથે હેલ્થ કેરમાં અદ્યતન ટેકનોલોજી અપનાવવું આવશ્યક બન્યું છે. દેશમાં વૃદ્ધોની સંખ્યામાં વધારાના કારણે ઓસ્ટિયોપોરેટિક ફ્રેક્ચર્સ અને ડિજનેટિવ સ્પાઇન ડિસઓર્ડર્સના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સ્માર્ટ ગેજેટ્સને કારણે યુવાનોની શારીરિક તંદુરસ્તીમાં ઘટાડો થયો છે જેના પરિણામે હેલ્થ કેર ક્ષેત્રે પ્રિવેન્ટિવ સારવારની તાત્કાલિક જરૂરિયાત સર્જાય છે. યુવાનોમાં ડિસ્ક પ્રોલેપ્સ, સર્વાઇકલ સ્પાઇન ડિસઓર્ડર વગેરેની સહિતની પરિસ્થિતિનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ ખાતે 5 સ્પાઇન સર્જન, 15 ફિઝિયોથેરાપિસ્ટ અને અમારા દર્દીઓની કાળજી લેવા માટે કુલ 150 કર્મચારીઓ છે. ડૉક્ટર દ્વારા દર વર્ષે 17,000 નવા કેસ અને દર વર્ષે 20,000 જૂના ઓપીડી કેસ જોઈએ છીએ તથા તેમાંથી માત્ર 1700-1800 સર્જિકલી ઓપરેટેડ છે. ઓલ ઇન વન સ્પાઇન કેર માટે સત્વ યુનિવર્સ રજૂ કરી રહ્યા છીએ જેનો ઉદ્દેશ્ય આપણા હેલ્થ કેર સેટઅપને મજબૂત અને સશક્ત કરવાનો છે. સર્જરી સિવાયની ટ્રીટમેન્ટમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જરૂરી છે કે દર્દીને સમજાવવામાં આવે કે કઈ રીતે સવારથી સાંજ સુધી એક્ટિવિટી કરવી જેથી કરીને પ્રોબ્લેમ્સ ના થાય. જે લોકોને થઈ ગયા છે એ લોકોને કસરત શીખવાડવામાં આવે જેથી કરીને ફરીથી ન થાય અને જે લોકોને જરૂર પડે એ લોકોને સર્જરીની એડવાઇસ કરવામાં આવે. પણ એવો વર્ગ માત્ર 10% છે. ઓઆમ સર્જરી એટલે કે 3D સીટી સ્કેન ઓપરેશન થિયેટરની અંદર જેથી કરીને મણકા ખસેલા હોય, મણકા વાંકા હોય એનું અમે વધારે સારી રીતે અધ્યયન કરી અને એમાં સ્ક્રુ મૂકી અને ફિટ કરી શકીએ જેથી કરીને કોમ્પ્લિકેશનનો રેટ ઘટે. ખાસ કરીને અત્યારના યુવાનોમાં વધારે જોવા મળે છે એનું કારણ યુઝ 3 ઇડિયટનો યુઝ, મોબાઈલ, કોમ્પ્યુટર અને એના કારણે એ જે 3 ઇડિયટ છે એના કારણે ઘણા બધા બહારની એક્ટિવિટીઝ બધી બંધ થઈ ગઈ અને એના કારણે આ પ્રોબ્લેમ થાય છે. અવેરનેસ માટે અમે મેઇનલી ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકામાં કેલ્શિયમ ઓછું હોય તો એનો પ્રોગ્રામ એવરી મંથ કરીએ છીએ. અમે દર 3-4 મહિને અમે ઓવરઓલ એજ્યુકેશન એક્ટિવિટી જેવું કે મેનોપોઝ એ એક્ટિવિટી કરીએ છીએ અમે અને અમારા એન્કાલોઝિંગ મણકા ફાંકા થઈ ગયા હોય એની પણ પ્રવૃત્તિ માટે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.